પેશાણના ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં બીજેપી પરિવારનું સ્નેહમિલન તેમજ પેશાણના બીજેપીના તાલુકા ભાજપ પ્રમુખ અને બે મહામંત્રીની નિમણૂક કરવામાં આવી. ત્યારે આ તકે જિલ્લા બીજેપીના સંગઠનના વિનુભાઈ કથિરિયા તેમજ જિલ્લામાંથી સહકારી ક્ષેત્રના દિનેશભાઈ ખટારિયા તેમજ નારણભાઈ ભેટરિયા અને પ્રભારી રાજસિંહભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભેસાણ તાલુકાના બીજેપી કાર્યકરો અને સિનિયર કાર્યકરો પણ હાજર રહ્યા હતા, જેમાં બીજેપીના કાર્યકરો આ નિર્ણયને વધાવી લીધો હતો, જેમાં જિલ્લાના આગેવાનોએ પ્રવચન આપ્યું હતું અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી, જેમાં પાક વીમો તેમજ ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું અને આવનાર ઇલેક્શનમાં પોતપોતાએ કામે લાગી જવા આહવાન કર્યું હતું, જેમાં તમામ કાર્યકરો દ્વારા પ્રમુખશ્રીને હારતોરા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. હું વિનુભાઈ કથિરિયા, જૂનાગઢ જિલ્લા સહરચના સહ અધિકારી, આજરોજ ભેસાણ મંડળના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત અને નવા વર્ષના પ્રસંગે કાર્યક્રમના પ્રસંગે અમે અને દિનેશભાઈ ખટારિયા સહિત તાલુકાના પ્રભારી શ્રી રાજસિંહભાઈ ખોડાભાઈ સહિત બધા જિલ્લામાંથી આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નવા સંગઠનની સહરચના સર્વસંબંધિત અહીંયા પૂર્ણ થયેલી છે. પ્રમુખ તરીકે પુનઃ ગાંડુભાઈ કથિરિયા, મહામંત્રી તરીકે અહીંથી જાહેરાત કરવામાં આવી છે. જે નામોને ભેસાણ તાલુકાના સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વધાવી લીધા. હું ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુ કથિરિયા આજરોજ ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવના મંદિરે સંગઠન પર્વ 2019 અંતર્ગત અને નૂતન વર્ષના સ્નેહમિલન અનુસંધાને આજે નવા સંગઠનની જાહેરાત થઈ. આ સંગઠનમાં મને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી બીજી વખત સોંપવામાં આવી છે. મારી સાથે મહામંત્રી તરીકે શ્રી પ્રવીણભાઈ સોજિત્રા અને શ્રી અનુભાઈ ગુજરાતીની નિમણૂક કરવામાં આવી છે. અમે ભારતીય જનતા પાર્ટીનું કામ પૂરી નિષ્ઠાથી કરીશું અને કોઈ પણ કાર્યકર્તાઓને અન્યાય ન થાય એની ખાસ કાળજી રાખીશું. બીજું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વિશેષ જવાબદારી જો સમાજ પ્રત્યે થાય છે તો સમાજની અંદર પણ નાનામાં નાના વ્યક્તિનું ધ્યાન રાખી અને દરેક વ્યક્તિ દરેક જ્ઞાતિનો નાનામાં નાનો પ્રશ્ન સાંભળી અને મેં ભારતીય જનતા પાર્ટીને ઊંચાઈ ઉપર લઈ જવાના તમામ પ્રયત્નો. કાસમ હોથી, કેટીવી ન્યૂઝ, ભેસાણ.